नमस्कार, मंतव्य न्यूज साथे हूँ छू देवल। लोकसभा चूंटणी ने लईने राजकीय पक्षों कवायत में लागी गया छे। आ दरमियान हवे भाजपे पण लोकसभा जीतवा मिशन 160 तैयार कर्युं होवानुं सामे आव्युं छे। भाजपे वीक सीट पर पोतानी स्थिति मजबूत करवा माटे काम करवानुं शुरू करी दीधुं छे, तो आमानी मोटा भागनी नबळी बैठको दक्षिण अने पूर्व भारतमां ओळखावामां आवी छे। भाजपने आशा छे कि उम्मेदवारोनी वहेली जाहेरातथी तेने हरीफो सामे मोटो फायदो मळी शके छे। आ 160 बैठकों में केटलाक दिग्गज नेताओं लोकसभा मतविस्तारों पण समावेश थाय छे। केटलाय वरिष्ठ नेताओं अने केन्द्रीय मंत्रीओए साथे मळीने रोडमेप तैयार कर्यो छे, त्यारे आज मुद्दे चर्चा करीशुं सीधो संवाद में, जेनुं शीर्षक छे मिशन 2024। चर्चा ने अंदर भारतीय जनता पार्टी में जोड़ाये छे डॉक्टर ऋत्विजभाई पटेल, मुकेशभाई पंचाल छे जेओ नेता छे कांग्रेसना, मुकेशभाई ओझा छे जेओ राजकीय विश्लेषक छे, अने प्रफुल्लभाई त्रिवेदी जे एसोसिएट एडिटर छे मंतव्य न्यूजना। प्रफुल्ल सर, सौप्रथम आपनी पासे आवा मांगीश। 2024 नी चूंटणी हवे बारने टकोरा मारी रही छे, जेमां बीजेपीए 150 थी वधु नवा चेहरा पसंद कर्या छे, आ मुद्दे शुं कहेशो? देवल, 2024 चूंटणी जेम जेम नजीक आती जाए छे, एम एम तमाम राजकीय पक्षों पोतपोताना शस्त्र सरंजाम लड़तनी स्ट्रेटेजी पद्धति गणतरीओ बधी ज बाबतनी तैयारीओ में पड़ी गया छे। एमां जे भाजप छे भारतीय जनता पार्टी ए नवा प्रयोगों करवा अने एनु हाईकमांड अने थिंक बैंक छे ए नवी बाबतो अमल में लावा माटे टेवायल छे। कांग्रेस मोटा भागे परंपरागत जे एमनी पद्धति छे ए चालमांथी बहार निकळवानुं बहु पसंद करती होतुं नथी। बंने पक्षनी पोतपोतानी स्ट्रेटेजी छे। हवे भाजपे छे, भाजपना 302 संसद सभ्यो चूंट्या हता, जेमांथी हाल 301 छे। हवे एमांथी 150 नवा चेहराओनी पसंदगी कराशे, युवा चेहराओनी पसंदगी कराशे, एवी एक एमनी स्ट्रेटेजिकली तैयारी होवानुं जे बहार आव्युं छे। એટલે આપણે કહી શકીએ કે 50% નવા ચહેરાઓ છે, અને એમાં પણ આજે દેશની અંદર 60% યુવાનો છે, એટલે યુવાનોને પ્રતિનિધિત્વ, જો કે માનની નરેન્દ્રભાઈ મોદી વારંવાર આ વસ્તુ બોલે જ છે કે યુવાનોને વધારે વધારે પ્રતિનિધિત્વ મળવું જોઈએ, અને યુવાન જે છે એ લોકોની પાસેથી વધુમાં વધુ એ લોકો એને ટિકિટો આપી અને કામ લેવા માગે છે, અને જે લોકો વધુ વખત ચૂંટાયેલા છે એ લોકોને ટિકિટ નહીં આપી અને એમનો ઉપયોગ સંગઠનમાં કરશે એવું અત્યારે તો લાગી રહ્યું છે। તમે અત્યારે જો ઉંમરની દ્રષ્ટિએ જુઓ તો 80 થી 90 વર્ષ વચ્ચેના 2 છે, 70 થી 80 વર્ષ વચ્ચેના 51 છે, 60 થી 70 વર્ષ વચ્ચેના સૌથી વધારે 110 છે, 50 થી 60 વચ્ચેના 102 છે, 40 થી 50 વચ્ચેના 47 છે, અને તમે યુવાન કો એવા 30 થી 40 વચ્ચેના 13 જ છે। હવે આવતી લોકસભામાં 41 થી 55 વર્ષ વચ્ચેના જે સભ્ય હોય એ વધુમાં વધુ હોય છે એવું અત્યારથી લાગી રહ્યું છે। હવે આ ઉપરાંત એક બીજી સ્ટ્રેટેજી એવી છે કે જે બે કે ત્રણ વખત કરતાં વધારે વખત ચૂંટાયા હોય એમની જગ્યાએ નવો ચહેરો પસંદ કરવો, એટલા માટે કે એકને એક વ્યક્તિને જ્યારે તમે ટિકિટ આપો છો ત્યારે બાકીના જે પક્ષના સંગઠનમાં મહેનત કરતા હોય છે એ લોકોમાં અસંતોષ થતો હોય છે કે આ ક્યારે જાય અને આપણી જગ્યા થાય એમ, એના કરતાં જો બદલી નાખવામાં આવે તો નવા નવા લોકો એમાં ઘડાતા જતા હોય છે, ટેવાતા જતા હોય છે। એટલે તમે જુઓ કે અત્યારે 8મી વખત ચૂંટાયેલા હોય એવા 2 સભ્યો છે, 7મી વખત ચૂંટાયેલા હોય એવા 1 છે, 11 એવા છે કે 6ઠી વખત ચૂંટાયા છે, 19 એવા છે કે 5મી વખત, ને 28 એવા છે કે જે 3જી વખત, એટલે વારંવાર એકના એક વ્યક્તિને ટિકિટ મળે એનાથી પક્ષમાં થોડો ઘણો અસંતોષ પણ થતો હોય છે। અને ભાજપનું સંગઠન એ પ્રકારનું છે કે એક શિસ્તબદ્ધ પાર્ટી છે અને સંગઠન મજબૂત છે, એમાં કોઈની ટિકિટ કાપે તો કોઈની બળવો કરવાની હિંમત નથી। તમે જુઓ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો દાખલો લોકસભાની સામે ના આપી શકાય, પરંતુ હું આપું તો એમાં 3 વખતથી વધારે અને 60 વર્ષથી મોટી ઉંમર હોય બધાને કાપી નાખ્યા હતા એક સાથે, અને કોઈએ બળવો કરવાની હિંમત કે એવું કર્યું નહોતું। એવી જ રીતે તમે ધારાસભ્યની ચૂંટણીમાં પણ એક પ્રકારની સ્ટ્રેટેજી લાવ્યા હતા,
અને એને કારણે બેઠકો વધી છે, ઘટી નથી. એની સામે કોંગ્રેસ જે એમની ચીલાચાલુ પદ્ધતિમાં છે એની બેઠકો ઘટતી જાય છે. એટલે ભાજપ છે એ જે નવા નવા પ્રયોગો કરતું જાય છે અને વહેલી ટિકિટની જાહેરાતો થાય તો એને તૈયારીઓ માટે વધારે સમય મળતો હોય છે. એ જ્ઞાતિ સમાજને જે જે ગણતરીઓ કરવાની હોય છે એ બધી ગણતરીઓ પણ કરવા માટે એને યોગ્ય સમય મળે તો એ વધુ સારી રીતે લડત આપી શકે એમ છે. અને હવે છેલ્લો મુદ્દો એ કે જેમ લગ્નમાં ઇવેન્ટ મેનેજમેન્ટ માટે બહારની એજન્સીઓ હાયર કરાય છે એમ હવે પ્રશાંત કિશોર જેવા સ્ટ્રેટેજી મેકરોને પણ હાયર કરાતા હોય છે. ચોક્કસથી સર, ચોક્કસથી. ડોક્ટર ઋત્વિસ, તમારી પાસે આવવા માંગીશ. ભાજપનું હાઈકમાન્ડ દર વખતે કંઈક ને કંઈક નવા નવા પ્રયોગો કરતું હોય છે અને આ સંગઠન મજબૂત છે, તેની અંદર શિસ્ત છે, તેને કારણે સર સૌ કોઈ લોકો આ પ્રયોગોને સહસહજ સ્વીકાર પણ કરી લે છે. આ અંગે શું કહેશો? જો ભારતીય જનતા પાર્ટીનું સંગઠન એ 24 કલાક અને વર્ષના 365 દિવસ કામ કરતું સંગઠન છે. વિશ્વની સૌથી મોટી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટી છે. હજુ ચૂંટણીને ઘણા સમયની વાર છે, એટલે ભારતીય જનતા પાર્ટી આ પ્રકારનો નિર્ણય કરશે, નવા ચહેરા ઉતારશે, નો રિપીટ કરશે, આ બધી જ અટકળો છે. પરંતુ અમારું શીર્ષસ નેતૃત્વ અને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ સર્વશ્રેષ્ઠ ઉમેદવારો લઈને મેદાનમાં ઉતરશે નક્કી છે. જે રીતે 2014માં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી, જે રીતે 2019માં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી, એ જ તર્જ પર 2024માં પણ આજ સુધી ન મળી હોય તેવી ઐતિહાસિક સીટો સાથે ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર સત્તામાં આવશે અને માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ દેશના ફરીથી વડાપ્રધાન બનશે એ નિશ્ચિત છે. પરંતુ જે અત્યારથી વાતો થઈ રહી છે, આમ તો ભારતીય જનતા પાર્ટીએ તમામ ઉંમરના લોકો, તમામ જ્ઞાતિ જાતિ ધર્મના લોકો અને સમાજના તમામ લોકોનો અવાજ બુલંદ થાય એ રીતે ઉમેદવારોનું ચયન કરતી હોય છે અને એ જ રીતે વિવિધતામાં એકતાનું સૂત્ર સાર્થક કરતું ભારતીય જનતા પાર્ટીના 303 જેટલા સાંસદો અત્યારે સંસદમાં છે. રાજ્યસભાના સાંસદોની પણ ચયન પ્રક્રિયા એ જ રીતે કરવામાં આવી છે. તો કુલ મળીને જે તે વિસ્તારના લોકપ્રિય ઉમેદવાર તરીકે જે યોગ્ય હોય એવા ઉમેદવારની પસંદગી કરવામાં આવશે અને છેલ્લા 9 વર્ષમાં માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે કેન્દ્ર સરકારે કામ કર્યું છે, સમાજના વિવિધ તબક્કાના લોકો માટે કામ કર્યું છે, એમનું જીવન સ્તર ઊંચું આવે એ દિશામાં નક્કર કામ કર્યું છે, ત્યારે મને લાગે છે કે અત્યારથી કંઈ પણ કહેવું એ અટકળ ગણાશે. પરંતુ જ્યારે પણ ચૂંટણી જાહેર થાય ત્યારે અગાઉ પણ મેં કહ્યું એમ સતત કાર્યશીલ એવું ભારતીય જનતા પાર્ટીનું સંગઠન સમય આવે પોતાના સચોટ ઉમેદવારની પસંદગી પણ કરશે અને મેદાનમાં ઉતરીને સંપૂર્ણ બહુમતી સાથે, પ્રચંડ બહુમતી સાથે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવશે, બહુ સ્પષ્ટ છે. ચોક્કસ ઋત્વિકભાઈ. મુકેશભાઈ તમારી પાસે આવીશ. મુકેશભાઈ પંચાલ તમારી પાસે. કોંગ્રેસમાં કેવા પ્રકારની તૈયારીઓ ચાલુ છે 2024ની લોકસભાની સીટોને લઈ અને શું એમની પણ કોઈ નવી સ્ટ્રેટેજી છે કે એ જ પરંપરાગત ઢાંચાની અંદર ચાલવાનું છે, શું કહેશો? જો 2019ની અંદર કોંગ્રેસ પક્ષને એ સારી એવી હું માનું છું કે હાર મળી છે, જે અમે સ્વીકારીએ છીએ. એના પછી હવે જ્યારે 2024ની ચૂંટણી છે એ પહેલાંના જે કોઈ એપિસોડ મીડિયામાં પણ નોંધાયેલા છે તેમાં દરેકે દરેક કોંગ્રેસ પક્ષના આગેવાનો આ 2024ની ચૂંટણીમાં એટલે નહીં કે આપણા વડાપ્રધાનને કે ભારતીય જનતા પાર્ટીને હરાવવી, માત્ર પ્રજાની વાત માટે, પ્રજાના પ્રશ્નો, જે હાલની ચાલી રહેલી સરકારે જે વચનો આપી અને સરકારમાં બેઠા અને એ વચનો આપવામાં ક્યાંક હાલની સરકાર ઊણી ઉતરી છે એ વાત કરી અને અમે આગળ વધવાના છે. અને એનો એક પહેલો મુદ્દો છે કે મોંઘવારી, બીજો મુદ્દો છે બેરોજગારી અને ત્રીજો મુદ્દો છે ભ્રષ્ટાચાર. અને એ દરેકે દરેક જ્યાં જ્યાં રાજ્યોમાં સરકાર છે ત્યાં દરેક જગ્યાએ દેખાય છે. એનું એક સારામાં સારા દાખલો લઈ શકીએ તો કર્ણાટકની ચૂંટણી છે, એ પણ આપણે ભૂલવું ના જોઈએ. અને બીજી વાત એવી છે કે જે રીતે રાહુલજીની ભારત જોડો યાત્રા, જે પહેલો તબક્કો જેને કહી શકાય, એને રોકવાનો પ્રયત્ન, ધારો કે આપણે 300 કે
325 સીટ સાથે સરકારમાં બેઠા હોઈએ તો હું એવું માનું છું કે આપણે આપણી જે ભારત દેશના વિકાસ માટેની જે સીટ મળી હોય એના ઉપર ધ્યાન આપવું જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું મને પોતાને લાગે. પણ એની બદલે તમે ભારત જોડો યાત્રામાં આ ભાઈને કેટલી સફળતા મળી એમાં ધ્યાન છે, એને રોકવી કેવી રીતે એમાં ધ્યાન છે, બીજી રાજ્યની અંદર જે સરકારો છે જે ભાજપ નથી જેમાં એને કઈ રીતે તોડી નાખવી એમાં ધ્યાન છે. એટલે આ જે બધા મુદ્દા છે ને એ મુદ્દા પબ્લિકના મગજમાં ચક્રાવાની જેમ ચાલતા હોય છે કે આજે આટલી બધી મોટી બહુમતી મળ્યા પછી જો તમે આ જ કામ કરવાના હોય તો તમને તકલીફ શું છે. અને એમાં પણ ધારો કે સંસદની અંદર જ્યારે લોકસભામાં ચૂંટાયેલો સાંસદ એને બોલવાની એક અધિકાર હોય છે ને એમાં વિરોધ પક્ષમાં કે ભાઈ આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી જ કહેતા હોય કે લોકશાહીની અંદર વિરોધ પક્ષ મજબૂત હોવો જોઈએ, આ એમના શબ્દો મેં સાંભળેલા. તો એવા તબક્કે માનનીય રાહુલજી જે અદાણીજીની વાત કરી 20,000 કરોડની વાત કરી, હું કહું છું કે જે હોય તે તમે એનો જવાબ આપજો ને, સારો હોય તો સારો આપજો, ખરાબ હોય તો ખરાબ આપજો, બરાબર છે. પણ એમને બોલતા બંધ કરી દેવા માટે એમના ઉપર જે કેસ કરવામાં આવ્યો કે જે કર્ણાટકમાં એ બોલ્યા હતા કે જે બે મોદી જે દેશને લૂંટી ગયા એના માટે, અને કેસ કરવામાં આવ્યો સુરત પૂર્ણેશભાઈ મોદી. એટલે આ જે કેસ થયો એ કેસ ચાલ્યો, એમને નીચલી કોર્ટે વધારેમાં વધારે એવી સજા કરી દીધી કે એમનું સંસદ પદ જ છીનવાઈ જાય ને ચૂંટણી ન લડી શકે. આ તો આપણે મને એમ થાય કે 30 દિવસનો ટાઈમ આપ્યો એમને, સારું કહેવાય લોકશાહીની અંદર બંધારણની જોગવાઈ મુજબ કે તમે અપીલમાં જઈ શકો, પણ છતાંય એ ગવારા નહોતું એમને. અને 24 કલાકમાં માનનીય રાહુલજીનું સંસદ પદ લોકશાહીના બંધારણ મુજબ સ્પીકરશ્રીએ લઈ લીધું. મને એમ થાય કે આપણા વડાપ્રધાન ગુજરાતના લોક લાડીલા છે, હું દૂરંદેશી માનું છું. તો એમણે એ વખતે દૂરંદેશી દાખવવા જેવી હતી કે ભાઈ 30 દિવસનો સમય છે, શું ઉતાવળ છે, કદાચ એ માણસ 2-4 વાર સંસદમાં આવી જશે, શું આપણું બગાડી લે. મુકેશભાઈ, ભારતીય જનતા પાર્ટી શું કરશે અને એમને શું કરવું જોઈતું તું એ પ્રશ્ન નથી. મારો પ્રશ્ન એ છે કે કોંગ્રેસની શું સ્ટ્રેટેજી છે 2024 માટે. તમને લઈ જજો કે આ જે વાતો છે ને એ કોંગ્રેસની સ્ટ્રેટેજીનો ભાગ છે. તમે સમજો, જયારે પ્રજા જે છે ને એ જે તમે સમજો, ખાલી ચૂંટણી હરાવવા માટે જ તમે મેદાને પડો એ અગત્યનું નથી. એ લોકોની એ છે નીતિ કે આપણે ચૂંટણી જ જીતવી છે. ચૂંટણી જીતવાની સાથે સાથે તમારે પ્રજાલક્ષી કામોમાં પણ ધ્યાન જરૂરી છે ને. તમે એક વસ્તુ સમજો, આજે ગુજરાતની અંદર માન્ય શક્તિસિંહજીએ કાલે અદાણીજીનું જે સ્કેમ કાઢ્યું છે, શું એ પ્રજા માટે નથી? આપણા પ્રજાના ટેક્સના પૈસા નથી? જે 13,000 કરોડ રૂપિયા ચૂકવાઈ ગયા, જે ચૂકવવાના હતા 9,500 કરોડ, તો આ 4,400 કરોડ રૂપિયા, 3,900 કરોડ રૂપિયા એ કોના? પ્રજાના પૈસા. તમારાથી વધારે ચૂકવાઈ ગયા. તો હું માનું છું આ સીબીઆઈ, ઈડી, ક્રાઇમ, આ બધી જે એજન્સીઓ છે કેટલી જગ્યાએ મોકલી ચૂક્યા છીએ, તો આની અંદર તાત્કાલિક ઈડી કેમ ના આવે, સીબીઆઈ કેમ ના આવે, કેમ તપાસ ના કરે? હવે આ એક સૌથી મોટો સવાલ છે. અને તમે છેલ્લી વાત કહી દઉં કે જ્યારે 2014માં સરકાર આવી એનડીએની, એના પહેલા આજ માનનીય પ્રધાનમંત્રી શ્રી સ્મૃતિબેન ઈરાનીજી, અન્ના હજારેજી, કેજરીવાલજી અને પેલા બાબા રામદેવજી, આ બધાએ એટલી બધી વાતો કરી હતી કે દેશની પ્રજાને સપના બતાવ્યા હતા કે 50 રૂપિયા પેટ્રોલ આપીશું, 400 રૂપિયા ગેસનો બાટલો આપીશું. આ વાત કરીને ભારત દેશની અંદર, એટલે મુકેશભાઈ, કોંગ્રેસની સ્ટ્રેટેજી એવી છે કે ભાજપ જે બોલ્યું છે એ એમને કર્યું નથી, અને અત્યાર સુધી કયા કયા ગફલતો કરી છે એ કોંગ્રેસ ઉજાગર કરશે, એ એમની સ્ટ્રેટેજી છે. એક્ઝેક્ટલી. અને બીજી સ્ટ્રેટેજી કહી દઉં કે અમારી અત્યારે ગુજરાતમાં જે ચાલી રહી છે અને ભારત દેશમાં જો બીજો તબક્કો આવી રહ્યો છે રાહુલજીની ભારત જોડો યાત્રાનો, અને પદયાત્રાઓ ચાલુ થશે, પ્રજાના પ્રશ્નો લેવામાં આવશે, અને હાલ પણ અમારા બધે પ્રભારીઓ આખા દેશમાં અને ગુજરાતમાં નિમાઈ ગયા છે, જે તાલુકે તાલુકે અને ગામડે ગામડે જઈ પ્રજાના પ્રશ્નોને વાચા આપશે, એનું કામ કરશે, અને સારા ઉમેદવાર ઉભા રાખી અને ભારત દેશની અંદર કેવી રીતે લોકશાહીની સરકાર સ્થપાય તે જોશે. ચોક્કસ. એટલે કોંગ્રેસની સ્ટ્રેટેજી એવી છે કે લોકોના પ્રશ્નોને વાચા આપવામાં આવશે અને રાહુલ ગાંધી દ્વારા બીજી વખત એટલે કે બીજા તબક્કાની ભારત જોડો યાત્રા કરવામાં આવશે, બરાબર. વિશ્લેષક ભાઈ એટલે કે મુકેશભાઈ ઓઝા, તમારી પાસે આવવા માંગીશ. બીજેપીનો આ જે નિર્ણય છે તે યુવકોને વધારે પ્રોત્સાહિત કરનાર છે, શું કહેશો?
ચોક્કસ જ્યારે ભારત એક આધુનિક યુગમાં પ્રવેશી ચૂક્યું છે, વિકસિત રાષ્ટ્ર તરીકે નિર્માણ પામવા જઈ રહ્યું છે, ત્યારે રાજનીતિમાં પણ ધરખમ ફેરફાર જરૂરી છે. માત્ર ઉંમરના આંકડાઓ આપી અને સિલેક્શન કરવું એ મારી દ્રષ્ટિએ તો યોગ્ય નથી, પણ એની અંદર જે એક્સપર્ટ વિશેષજ્ઞના જે લેવલ છે એ કેટલા પ્રમાણમાં રહેશે, એજ્યુકેશનના કયા પ્રકારના સ્ટાન્ડર્ડ મેન્ટેન કરવામાં આવશે એ પણ રાષ્ટ્ર માટે ઉપયોગી છે. તમે યુવાલો, હવે 18-20-25 વર્ષનો યુવાલો ક્યારે એને રાજનીતિ જોઈ ન હોય, એના રાજનીતિના અખાડામાં ક્યારેય કૂદ્યો ન હોય, અને તમે એને નેતા બનાવી દો કદાચ વંશવાદ અને પરંપરાગત રીતે એ પ્રમાણે, તો એ પણ આપણા દેશ માટે યોગ્ય નથી. તો આ જે બધા વિષયો છે એ વિષય ઉપર પણ ખુલ્લું બોલવું જોઈએ. હું હમણાં લેટેસ્ટની વાત કરું કે ચંદ્રયાન સફળ થયું ત્યારે એક નેતાએ એવું કીધું કે ચંદ્રયાન ઉપર જે ગયેલા વ્યક્તિઓ સકુશળ પાછા આવી જાય એવી ઈચ્છા, એવી પ્રાર્થના. એટલે એમને એ પણ ખ્યાલ નથી કે ચંદ્રયાનનો પ્રયોગ શું છે, એની થોડી ઘણી પણ જો સમજણ ના હોય ને, એવા જો નેતાઓ રાજનીતિમાં આવીને ટિકિટ માંગે તો આપણે સમજી શકાય કે આપણો એ કયા ક્ષેત્રનું, કયા લેવલનું એ કામ કરવા જઈ રહ્યા છે. ઉંમરની વાત કરી, નો ડાઉટ એમણે 150 યુવાઓને તક આપવાની વાત કરી છે. યુવાઓ ખરેખર એક લોહી ગરમ લોહી હોય છે, જ્યારે એમનું લોહી ગરમ હોય એટલે એમનામાં કામ કરવાની ધગશ હોય છે, એ વિઝનની દ્રષ્ટિએ બરાબર છે. પરંતુ એની અંદર આજે ડોક્ટરેટ થયેલા હોય, દરેકે દરેક વિભાગની અંદર ફિનાન્સના એક્સપર્ટ લેવા જોઈએ, સંરક્ષણના એક્સપર્ટ લેવા જોઈએ, એગ્રીકલ્ચરના એક્સપર્ટ લેવા જોઈએ, એમ વૈજ્ઞાનિકો માટે, તો એવા દરેકે દરેક વિભાગને ખેલીને એના જે એક્સપર્ટ લેતા હોઈએ, આપણે એમને પદ્મશ્રી આપી દેતા હોઈએ છીએ સોશિયલ નેતાઓને, જે એવોર્ડ આપવામાં આવી રહ્યા છે, એ કારણ કે એ વિષયની અંદર તેઓ પારંગત છે. આવું સિલેક્શન ક્યારે આવશે? પ્રજા એ ઈચ્છી રહી છે કે જે તે નેતા બને, જે તે વિષયનો પારંગત હોય તો તે સબ્જેક્ટની અંદર એ વધુ સારું કામ કરી શકે. હવે નેતા, પગારદાર નેતા અને સેવકની પરિભાષા પણ બંને યા જેટલા બી રાજકીય પક્ષો છે એમને સમજવી જોઈએ. કારણ કે આજે તમે જોઈએ કે 2-2, 3-3 ટર્મ્સથી ચૂંટાઈને આવેલા છે, જ્યારે એમની પાસે માત્ર 2-5 કરોડ હોય ને, જ્યારે સીધા 100-150 કરોડ થઈ જાય તો પ્રજા એટલું તો સમજે ને કે ભાઈ આ રાજનીતિમાં સંભવ છે 2 કરોડથી 150 કરોડ જવા સુધીનું. ત્યારે લોકો ચિંતા કરે છે કે આ એક વ્યવસાય રૂપે જઈ રહ્યો છે, રાજનીતિનો વિષય વ્યવસાય રૂપે જઈ રહ્યો છે, સેવાના માધ્યમ થકી નહીં. જ્યારે સેવાના માધ્યમ થકી જાય છે, પ્રજા એમને ઉમળકા ભેર ઘણું બધું આપતા હોય છે, માત્ર પૈસાથી જિંદગી પૂરી થતી નથી. જ્યારે આજે કોઈ પણ નેતા જતો હોય, સારો નેતા, તો પબ્લિક એમની સાથે ફોટા પડાવે છે, સેલ્ફી પડાવે છે કે ભાઈ આ અમારા ઓળખીતા છે, એ એક એમના માટેનું ગૌરવ હોવું જોઈએ. વિશ્વની અંદર અહીંયા જૂઠું બોલવું પાપ છે પણ અપરાધ નથી. જૂઠું બોલીને જતા રહે છે નેતાઓ, ગમે તેટલું જૂઠું બોલે પાપ છે અપરાધ નથી. અમેરિકાની અંદર જૂઠ બોલવું અપરાધ છે, એની 5 વર્ષની સજા છે, 10 વર્ષની સજા છે અને 15 વર્ષની સજા છે. જે જૂના કાયદાઓ અંગ્રેજોના કાળથી, મુઘલોના કાળથી ચાલતા આવતા જે કાયદાઓ છે, એ કાયદાઓના સંશોધનમાં એવા એવા લોકોની આજે જરૂર છે કે જેના ઉપર જેમણે કામ કર્યું છે, એવા વિષય, એવા વિશેષજ્ઞને લેવામાં આવે, સાંકળવામાં આવે, તો ભારતની રાજનીતિ છે એ સુપર પાવર તરફ જઈ શકે, વિશ્વગુરુ તરફ જઈ શકે. અને આ આ જો ભારતીય જનતા પાર્ટીની સરકાર આ વલણ અપનાવે, કારણ કે એમનું થોડુંક પલ્લું ભારે છે. હવે કોંગ્રેસની દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો કોંગ્રેસ માત્ર ભાજપના કરેલી જે ભૂલો છે કે જે અખતરાઓ છે એના ઉપર પ્રકાશ ફેંક્યા વગર કોંગ્રેસ પોતાની રણનીતિ સ્પષ્ટ કરે, ઉમેદવારોનું સિલેક્શન ફર્સ્ટ પહેલા કરે, અને એવા ઉમેદવારોના તમે જુઓ બેન કે છેલ્લે સમયે નામ જાહેર થતા હોય છે, છેલ્લે સમયે. હવે આ સાંસદ પદ છે, સાંસદ પદ એટલે કે એક જિલ્લાની અંદર 100-200 માણસોમાંથી એક પસંદગી કરવાની હોય છે. કારણ કે 100-200 માણસો તો ભાઈ મને ટિકિટ મળી શકે એમ છે, મને ટિકિટ મળી શકે છે, અને જ્યારે એમને ટિકિટ ન મળે છે ત્યારે વિખવાદ અને ઉકળતો ચરુ જેવી સ્થિતિ ક્યારેક ક્યારેક થતી હોય છે, દરેક સીટ ઉપર થતી હોય છે. એટલે આવી પરિસ્થિતિને ડામવા માટેના પણ એવા નિર્ણયો સરકારે પહેલેથી, પક્ષોએ એ પહેલેથી એવી તૈયારી કરીને પોતાનું ચિત્ર સ્પષ્ટ કરી દેવું જોઈએ. ચોક્કસથી ઋત્વિજભાઈ, તમારી પાસે આવવા માંગીશ. આ જે નિર્ણય છે તેને બાદ મોટી ઉંમરના જે અનુભવીઓ હોય છે એ લોકોનો સંગઠનમાં ઉપયોગ થશે, અને જે એક્સપર્ટ છે તેમને રાજ્યસભાની અંદર મોકલવામાં આવશે, શું કહેશો? જો પહેલા તો તમે જે કંઈ પણ વાત કરી રહ્યા છો એ કોઈ આધિકારિક રીતે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ, કોઈ નેતાએ કરેલી વાત નથી.
આ અત્યારે મીડિયાના માધ્યમમાં અને લોકમુખે ચર્ચાતી એક વાત છે, પરંતુ મેં તમને અગાઉ પણ કહ્યું એમ સમય આવે અમે એનો યોગ્ય નિર્ણય કરીશું. મુકેશભાઈએ જે કોંગ્રેસની રણનીતિની વાત કરી તો માત્ર ને માત્ર ભ્રામક ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવા માટેનું કામ મુકેશભાઈ કરી રહ્યા છે. સાચું કહીએ તો કોંગ્રેસ પાસે કોઈ સ્ટ્રેટેજી નથી, કોઈ નીતિ નથી, નિયત નથી, નેતા નથી, કાર્યકર્તા નથી. એમનામાં જ ખૂબ મોટા મત મતાંતર પ્રવર્તી રહ્યા છે. એનો હું એક સારો દાખલો આપું તો એમના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજી એવું કહે છે કે વડાપ્રધાનના પદ સાથે અમારે કોઈ નિસ્બત નથી, અમે વડાપ્રધાન પદની રેસમાં નથી. અને બે દિવસ પહેલા જ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતજી જ્યારે વાત કરી રહ્યા હતા, એક ચેનલને જ્યારે ઇન્ટરવ્યુ આપી રહ્યા હતા, ત્યારે એઓ તો સ્પષ્ટ કહે છે કે ભાઈ રાહુલ ગાંધી જ કોંગ્રેસનો ચહેરો હતા જ છે અને આગામી સમયમાં રહેવાના છે. ત્યારે એક પત્રકારે એમને પૂછ્યું ભી ખરા તો મલ્લિકાર્જુન ખડગેજીનો શું રોલ છે, તો એનો સંતોષકારક જવાબ અશોક ગેહલોતજી આપી નથી રહ્યા. બીજું કે તમે જોશો તો વિપક્ષ પાસે કોઈ મુદ્દો કે કોઈ એજન્ડા નથી. હા, એમની પાસે એકમાત્ર એજન્ડા છે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબને કઈ રીતે હરાવવા. એના માટે જે સામ સામે લડી રહ્યા છે, જેઓ એકબીજાના કટ્ટર વિરોધી છે, એવા લોકો પણ એક મંચ પર આવીને એમણે ગઠબંધન ઉભું કર્યું છે. હમણાં મુકેશભાઈ એમની વાત કરી રહ્યા હતા ત્યારે એમણે કહ્યું કે ભાઈ અરવિંદ કેજરીવાલે પણ ખોટી લાલચ આપીને સત્તા ક્યાંક ને ક્યાંક મેળવી છે. હવે એમના આમ આદમી પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ ગઠબંધનની જાહેરાત કરે છે. એક બાજુ રાષ્ટ્રીય સ્તર પર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એક ગઠબંધનમાં છે, ત્યારે અહીંયા પ્રાદેશિક સ્તર પર તમે જોઈ રહ્યા છો કે કોંગ્રેસના પ્રવક્તા આમ આદમી પાર્ટી પર વાર કરવાથી ચૂકતા નથી. આવું દરેક જગ્યાએ છે. એટલે માત્ર ને માત્ર એક એજન્ડા સાથે કે વિકાસની રાજનીતિ કરી રહેલા દેશને કઈ રીતે એમાં ધીમો પાડવો, ભ્રષ્ટાચાર વિરોધી જે રીતે કડકાઈ આખા દેશમાં આવી રહી છે કઈ રીતે એને અટકાવી, કઈ રીતે ભારત દેશ 5 ટ્રિલિયન ઇકોનોમી બની રહ્યું છે તો એમાં રોળા નાખવા. એટલે કુલ મળીને નરેન્દ્ર મોદી સાહેબને હરાવવા એકમાત્ર લક્ષ્ય સાથે વિપક્ષના બધા જ લોકો જયારે ચાલી રહ્યા છે ત્યારે હું સ્પષ્ટ માનું છું કે એમની પાસે સ્ટ્રેટેજી નથી. અમારી પાસે સ્ટ્રેટેજી કરતા છેલ્લા 9 વર્ષમાં માનીય મોદી સાહેબના નેતૃત્વમાં દરેક ક્ષેત્રમાં જે કામો થયા છે એ કામોના આધારે અમે કહીએ છીએ કે વિપક્ષ ગમે તેવી રણનીતિ બનાવે, ગમે તેવા ભેગા થઈને સામે લડે, પરંતુ ચૂંટણી આવવા દો. સર્વશ્રેષ્ઠ ઉમેદવારો સાથે અમે મેદાનમાં ઉતરીશું અને આજ સુધી ન મળી હોય તેવી ઐતિહાસિક બેઠકો સાથે પુનઃ એકવાર ભારતીય જનતા પાર્ટી અને એનડીએ સ્પષ્ટ બહુમતી સાથે સરકારમાં આવશે અને માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ફરી એક વખત આ દેશના વડાપ્રધાન બનશે, પ્રજાનો મિજાજ છે. ચોક્કસથી મુકેશભાઈ તમારી વાત મૂકો. મારી એવી વાત કહેવી છે, એમણે એમ કહ્યું કે કેજરીવાલજી ઉપર એમને અત્યારે જોડે છે. હું એમ કહું છું કે 2013ની અંદર જયારે આંદોલન થયા ને ત્યારે કેજરીવાલજી એમની જોડે હતા. તમે પેલા ઇલેક્ટ્રિકના ડટ્ટાની જેમ કોઈને નાખો ને પાછા કાઢી લો એ તમારો વિષય છે, બરાબર છે. પણ આજે જયારે એક સંગઠન બન્યું છે તો કદાચ એ સંગઠનનો ભાગ છે કેજરીવાલ. પણ એના મતલબ એવો નથી કે એમણે જે વચન આપ્યા હતા એ સાચા સાબિત થઈ ગયા. એમણે માનનીય નરેન્દ્રભાઈ મોદીની નેતાગીરીમાં જોડે હતા એટલે એમની જવાબદેહી માનનીય પ્રધાનમંત્રીશ્રીની થાય છે એટલે એમાંથી છૂટી જાય તો એ એમને મુબારક. અને એમની એક વાત બહુ જ કેવી થાય છે કે નરેન્દ્રભાઈને હરાવી દેવા, એટલે શું કઈ કોઈ અજય હોય છે આ દેશની અંદર? કઈ કુદરતે ઉપરથી આપી જ મોકલ્યા છે? અરે ભાઈ તમે કામમાં ક્યાંય ભૂલ કરો, પ્રજાના પૈસાનો વેડફાટ કરો અને પ્રજા નક્કી કરે કે મારે અમને હરાવવા કે જીતાડવા, સમયનો અભાવ છે. હા, તો પછી એની અંદર એવું ના હોય કે કોઈ માણસ અજય હોય. ઇન્દિરાજી પણ વડાપ્રધાન હતા તો એ પણ હારી ગયા હતા, એટલે એવું ના હોય શકે કે નરેન્દ્રભાઈ હારી જ ના શકે. પ્રજાના કરવાના જે કામો છે એ તમે ન કરો અને સરકારો તોડવામાં અને તોડજોડની નીતિમાં ધ્યાન આપ્યા કરો તો મને એવું લાગે છે કે પ્રજા વિચારે તો ખરી અને 100એ 100% આ વખતે જો એમને એવું લાગે છે કે અમારા માનનીય પ્રધાનમંત્રી શ્રી જ આપણા ચૂંટાશે ત્રીજી વાર તો પછી ઇન્ડિયા ગઠબંધન ને ગાળો દેવાનું કામ શું કામ કરો છો? વિકાસની વાત કરો ને, જ્યાં ને ત્યાં સ્ટેજ ઉપર કોંગ્રેસ આમ, ઇન્ડિયા આમ, વિરોધ પક્ષ આમ, બસ આવું કામ કરવાનું? અરે ભાઈ તમારા વિકાસની વાત કરો, તમે જે કામ કર્યા એની વાત કરો, પ્રજા મત આપી દેશે. પણ તમને માત્ર ને માત્ર વિરોધ પક્ષની ચિંતા કેમ છે? આ જ દેખાય છે. મુકેશભાઈ સમયનો અભાવ છે. મુકેશભાઈ સમયનો અભાવ છે. મુકેશભાઈ ઓઝા તમારી પાસે આવવા માંગીશ, ટૂંકમાં જવાબ આપશો, એક જ મિનિટ છે આપણી પાસે. કોંગ્રેસ અને ભાજપની રણનીતિ વચ્ચે શું તફાવત હોય છે? ક્યારે કયો
પક્ષનો નેતા કયા પક્ષમાં જતો રહે એ હવે બહુ ઇઝી બની ગયું છે. કયા નેતા કયા મિનિસ્ટર ક્યારે વેચાઈ જાય એ બહુ સામાન્ય થઈ ગયું છે. પક્ષની અદલા બદલીના એવા નિયમો એટલા સરળ છે કે જેનો લાભ એકબીજા લઈ રહ્યા છે. પક્ષ તોડવાની રાજનીતિ વધી ગઈ છે દેશની અંદર અને આ ચૂંટણી ટાણે આપણે જોતા હોઈએ છીએ. એટલે આ વિષય ને ગંભીરતાથી એક સ્વાયત્ત સંસ્થા ચૂંટણી પંચના પણ એવા નિયમો સાથે સાથે જાહેર થવા જોઈએ કે જ્યારે એક નેતાને 5 વર્ષ 10 વર્ષ દરમિયાન એક પક્ષ સાથે સંગઠિત રહે અને જે જે તે ગુનાઓ છે ગુનેગાર છે એવા લોકોને પણ ટિકિટ ન આપે. આવા વિષયો ઉપર ચિંતન થવું જોઈએ, નક્કે માત્ર કોંગ્રેસ કે ભાજપની રાજનીતિ ઉપર ચિંતન થવું જોઈએ. આ પ્રજા સમક્ષ આ વિચાર મૂકવો જોઈએ. ચોક્કસથી પ્રફુલ્લ સર, સમાપનમાં તમારી પાસે આવવા માંગીશ. આ જે નિર્ણય છે તે મુદ્દે અને આપણી આજે ડિબેટની અંદર જે ચર્ચા થઈ તેના સમાપનમાં તમે શું કહેવા માંગશો? મુકેશભાઈ, એક વાત બહુ સારી કરી કે ભાઈ જે ગુનેગારો છે જેના પર સંખ્યાબંધ કેસો ચાલે છે, ગુનેગાર સાબિત નથી, તે આરોપી છે, છતાં એને ટિકિટ આપવામાં આવે છે. કેમ કે શામ દામ દંડ ભેદ અપનાવી શકે એવા લોટકા ઉમેદવારો છે એ મેદાનમાં આવી જાય છે. એટલે ઉમેદવારોની પસંદગી છે ને એના પેરામીટર્સ છે ચોક્કસપણે બદલવા જોઈએ. જેનો સૌથી પહેલો પેરામીટર છે કે જીતે એવો કોણ છે. ચલો આ એક પોઝિટિવ છે, જીતે એવો કોણ છે એ છે. પછી બીજો છે કે જ્ઞાતિ જાતિ અને સમાજ એ કયો સમાજમાંથી આવે છે ને એ સમાજની જે તે મત વિસ્તારમાં કેટલી બહુમતી છે અને સામેના પક્ષે કયા સમાજવાળાને ટિકિટ માટે પસંદ કર્યો છે. પછી ત્રીજું આવે છે કે સમાજમાં એનું પ્રભુત્વ કેટલું છે. બહુમતી સમાજ પટેલ હોય પણ પટેલોમાં એનું પ્રભુત્વ કેટલું છે એમ. પછી એનું એજ્યુકેશન કેટલું છે એ પણ જોવું જોઈએ. કારણ કે ઓછા એજ્યુકેશનવાળા જ્યારે આવે છે ત્યારે હમણાં જે ચંદ્રયાનનું કહ્યું એવું બફાટ પણ થતો હોય છે. ત્રીજું એની સદ્ધરતા જોવાય છે, પૈસા કેટલા છે. અને પૈસા છે ને એ કાળા નાણાંનું જે 20 ચક્ર છે ને એનું સૌથી મોટું કેન્દ્ર બિંદુ હોય તો એ ચૂંટણીમાં થતા ખર્ચાઓ છે. એના ઉપર જે છે એ કંટ્રોલ હોવો જોઈએ. ચોક્કસ છે સર, તમામ મહાનુભાવો જોડાયા ચર્ચાની અંદર, તે બદલ આભાર. સીધો સંવાદમાં બસ આટલું જ. નમસ્કાર.